નમસ્કાર મિત્રો, ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિચિંતનથી, જીવનનો સોનેરી ઉત્તરાર્ધ. સમસ્યા જીવનના ઉત્તરાર્ધને કષ્ટદાયક તથા ભારરૂપ બનતો અટકાવવા માટે શું કરવું જોઈએ? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ સમાધાન આપતા જણાવે છે કે ભારતીય સંસ્કૃતિના નિર્માતા ઋષિ મુનિઓએ જીવનના ઉત્તરાર્ધને પરમાત્મા કાર્યો માટે નક્કી કર્યો છે. એમાં વ્યક્તિ અને સમાજ બંનેનો હેત રહેલું છે. જીવનનો ઉત્તરાર્ધ પસાર કરવા સુધીમાં માણસને ઇન્દ્રિયજન્ય વાસનાઓ, તૃષ્ણાઓ તથા મનોવિકારોની નિસ્તાપતાઓનો સારી રીતે અનુભવ થઈ ચૂક્યો હોય છે. તેની લિપ્સા તથા લાલસા ઉંમર વધવાની સાથે સાથે સાવ નષ્ટ ન થાય તો પણ શિથિલ તો થઈ જ જાય છે. લોભ અને મોહની પોકરતા સમજાય જાય છે. આંતરિક ઉદ્વેગોની ધમાચકડી ઘટી જવાથી અંતરમાં વિવેક અને સંતુલન આવી જાય છે. એના લીધે આત્મકલ્યાણ તથા પરમાત્મા કાર્યો તરફ શાંતિ, સ્થિરતા તથા ગંભીરતાથી આગળ વધી શકાય છે. એ વખતે આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશીને પોતાની પ્રવૃત્તિઓને વાનપ્રસ્થ કક્ષાની બનાવી લેવામાં આવે તો સમજાશે કે નવો જન્મ થઈ ગયો. પૂર્વાર્ધ કરતા હજાર ગણું વધારે પ્રસન્નતા અને સમસત્તા પ્રદાન કરનારી સજીવની બુદ્ધિ મળી ગઈ એવું લાગે છે. જય ગુરુદેવ. આજની સમસ્યા, કેવા લોકોએ વાનપ્રસ્થમાં પ્રવેશ ના કરવો જોઈએ? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી વિશેષ સમાધાન આપતા જણાવે છે કે જેમની યોગ્યતા, શિક્ષણ તથા પ્રતિભા સાવ ન ગણ્યા હોય તથા જેવા સાવ ઘરડા અને અશક્ત થઈ ગયા હોય તેમણે પોતાને ઘેરે જ રહેવું જોઈએ. પોતાની સ્થિતિને અનુરૂપ એમનાથી જેટલું થઈ શકે એટલું સેવા કાર્ય કરતા રહેવું જોઈએ. ઘેરથી બહાર જઈને તેઓ જ્ઞાન યજ્ઞ જેવી મહત્વપૂર્ણ કાર્ય કરી નહીં શકે તો પોતે તો સેવા નહીં કરી શકે, પણ ઉલટા બીજા લોકો માટે ભારરૂપ બની જશે. જેમનામાં સેવા ભાવ ન હોય તથા જેઓ અશક્ત હોય તેમણે વાનપ્રસ્થ લેવું જોઈએ. જેમની પાસે જો પોતાની આજીવિકતા ચલાવવાની શક્તિ હોય તો પોતાના નિર્વાહ પોતાના ખર્ચે જ કરવો જોઈએ, જેથી પુણ્ય પરમાત્માનો પૂરતો સંચય થઈ શકે. જો પોતાની બચત ન હોય તો ભોજન, વસ્ત્ર જેવી બ્રાહ્મણોચિત નિર્વાહ સામગ્રીનો જ સ્વીકાર કરવો જોઈએ. તેના કરતાં વધારે લઈને સંચય કરવાની ભાવનાથી કોઈએ સેવા ક્ષેત્રમાં પ્રવેશ ના કરવો જોઈએ. ધર્મ અને વ્યવસાય બનાવી દેનાર લોકોની તો સખત નિંદા જ કરવી જોઈએ. વેતન, મહેતાણો કે દાન દક્ષિણા લેવાની જરૂર લાગતી હોય તેમને વાનપ્રસ્થમાં કદાપી પ્રવેશ કરવો ન જોઈએ. જય ગુરુદેવ. આજની સમસ્યા, ઘરની વ્યવસ્થા વયસ્ક પુત્રો સંભાળતા હોય છતાં ઘરના વૃદ્ધો એમ માને છે કે અમારી સલાહ લેવી જોઈએ તો શું એ યોગ્ય છે? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી સમાધિ આપતા જણાવે છે કે હા, એ યોગ્ય પણ છે અને ઉપયોગી પણ છે. દરેક વૃદ્ધ કુટુંબીજનોનો પાસેથી સન્માન મેળવવાની અપેક્ષા રાખે છે. ભૂલ એ થાય છે કે પુત્રોના હાથમાં જવાબદારી આવતા જ તેઓ વૃદ્ધની સલાહનો અનાદર કરે છે. તેઓ તેમની સલાહને જૂનવાણી માને છે. આવી માન્યતા અહિતકર છે. કદાચ બની શકે કે તેમની વાત અમુક અંશે સાચી હોય, વડીલોના સૂચનોમાંથી અમુક બિનઉપયોગી હોય, પરંતુ એનો અર્થ એવો નથી કે વૃદ્ધોની બધી જ સલાહો નકામી હોય. જીવનનો અનુભવ જ્ઞાનનો સ્ત્રોત હોય છે, તે ભૂલવું ન જોઈએ. અનુભવથી જ ભરેલું જ્ઞાન પુસ્તકમાંથી મેળવી શકાતું નથી. વૃદ્ધોનો જીવનભરનો અનુભવ પોતે જ એક એવું વ્યવહારિક પુસ્તક છે કે તેમાંથી યુવાનોએ પ્રગતિના માર્ગે જવામાં ખૂબ મદદ મળી શકે છે. વિદ્વતાના અહંકાર કે પછી યુવાવસ્થાના ગુમાનમાં મોટે ભાગે એ મહત્વપૂર્ણ તથ્યની ઉપેક્ષા કરવામાં આવે છે. વૃદ્ધો પાસેથી માર્ગદર્શન લેવું યોગ્ય નથી એવું તેઓ માને છે. જય ગુરુદેવ.
આજની સમસ્યા, જીવનના ઉત્તરાર્ધનો શ્રેષ્ઠતમ સદુપયોગ કેવી રીતે કરી શકાય, યુગ્રશિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ સમાધાન આપતા જણાવે છે કે મનુષ્યએ પોતાનું અડધું જીવન શરીર યાત્રા માટે રાખવું જોઈએ અને બાકીનું અડધું જીવન સમાજના ઉત્કૃષ્ટ માટે ખર્ચવું જોઈએ. સમાજમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ વધારવા, સારી પરંપરાઓ ચાલુ કરવા તથા વિકૃતિઓનો નાશ કરવા માટે નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. આ કામ સુયોગ્ય, અનુભવી અને નિષ્પુણ્ય લોકો જ કરી શકે છે. અનેક સત્પ્રવૃત્તિઓ થતી રહે તો જ સમાજ શ્રેષ્ઠ અને મહાન બની શકે છે. આ કામ માટે પૌઢ લોકોએ પોતાના જીવનનો સદુપયોગ કરવો જોઈએ અને ઉદારતા, દાન, પરમાર્થ, ધર્મ, પુણ્ય કોઈ પણ કહી શકાય, તેને ઋણ ચૂકવવું તથા કર્તવ્યનું પાલન કરવું પણ કહી શકાય. જો આ પરંપરા ચાલુ રહે તો સુયોગ્ય સમાજ સેવકોની જરૂરિયાતો પૂરી થઈ શકે છે અને સમાજ મહાન રહી શકે છે. આ હકીકત ધ્યાનમાં રાખીને ભારતીય ધર્મનિયોએ શાસ્ત્ર મર્યાદા યા ઈશ્વરીય આજ્ઞાના રૂપમાં 50 વર્ષ પછી વાનપ્રસ્થ ગ્રહણ કરીને લોક કલ્યાણ માટે સદુપયોગ કરવો જોઈએ. શાસ્ત્રકારોએ જીવનના ઉત્તરાર્ધમાં જ્ઞાન સાધના, તપસ્યા અને લોક કલ્યાણ માટે પરિવાજક બની કામ કરવાનો આદેશ આપ્યો છે. એમના દ્વારા માણસે આત્મકલ્યાણ તથા વિશ્વનું પણ કલ્યાણ કરતા રહેવું જોઈએ. આજની સમસ્યા સામાન્ય રીતે એવી ફરિયાદ કરવામાં આવે છે કે નવી પેઢીમાં વડીલો પ્રત્યે સન્માનની ભાવનાઓ નથી. શું એ માટે જમાનાની હવા તથા સમયના પ્રવાહને દોષ દઈ શકાય? યુગ્રશિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સમાધાન આપતા જણાવે છે કે આ વાત આંશિક રૂપે સાચી છે. જમાનાને વલણ અને જ્ઞાત કે અજ્ઞાતના કારણોથી બદલાય છે, પરંતુ એમાં માણસના કાર્યનું પણ મહત્વનું સ્થાન હોય છે. સાચી વાત તો એ છે કે વૃદ્ધોના આજ્ઞાકીક બનવામાં, તેમના પ્રત્યે શ્રદ્ધા અભિવ્યક્ત કરવામાં દરેક યુવકને એક વિશેષ સુખની તથા આનંદની અનુભૂતિ થાય છે. કોઈ વૃદ્ધની સામે જતા જ યુવકમાં વિનમ્રતાનો ભાવ આપોઆપ જ જાગે છે, પરંતુ જ્યારે તેને એ વૃદ્ધમાં કુટિલતા, ધૃતતા, દુષ્ટતા, ચાલાકી તથા પાખંડી ઉપદેશોની અનુભૂતિ થાય છે ત્યારે તેનો એ પૂજ્ય ભાવ ખતમ થઈ જાય છે. સ્વચ્છ અને સ્વચ્છ મનવાળા વૃદ્ધોના ચરણમાં નમન કરવામાં આજે પણ યુવકને ગૌરવ અનુભવે થાય છે. આથી યુવકો પર અશિષ્ટતા કે અશ્રદ્ધાનો આરોપ મૂકનારા વયોવૃદ્ધોએ પોતાનું અવલોકન કરવું જોઈએ. તેમના ઉપદેશ આપતા પહેલા પોતાની અંદર ડોક્યું કરવું જોઈએ કે શું એવો ઉપદેશ આપવાની પાત્રતા પોતાનામાં છે ખરી. આદર માંગવાથી મળતો નથી, પાત્રતા કેળવવાથી મળે છે. જેવો શ્રેષ્ઠ આદર્શો તથા નીતિથી પોતાનું વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવે છે તથા તેમનો અમલ કરીને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવે છે, તેમના વ્યક્તિત્વમાં એવું આકર્ષણ હોય છે કે નવી પેઢી આપોઆપ તેમના તરફ આકર્ષાય છે અને તેમને નમન કરે છે. આજે પણ જો સચ્ચિત્રિત્વવાળા તપસ્વી, ત્યાગી તથા સાદો જીવન જીવનારા વયોવૃદ્ધ દેખાય તો એવા શ્રદ્ધાસ્પદ વૃદ્ધને યુવકો ઉત્સાહથી સન્માન આપે છે. આથી વડોલેની ઉપેક્ષાનો આરોપ ખોટો સાબિત થાય છે. જય ગુરુદેવ. આજની સમસ્યા, કેવી રીતે જીવન જીવવું જોઈએ કે જેથી વૃદ્ધો સાપરૂપ ના બને? યુગ્રશિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે માનવ જીવન તો પુરુષાર્થ તથા પરોપકાર માટે મળ્યું છે, બીજી કોઈ યોનિમાં આ શક્ય નથી. પુરુષાર્થ દ્વારા આપણે હંમેશા સત્કર્મ કરીએ, સદવિચારો તથા સદગુણોનો ફેલાવો કરીએ તથા સમાજમાં સર્વત્ર સત્પ્રવૃત્તિઓ વધારતા રહીએ, એ જરૂરી છે. કોઈક જીવનમાં આપણે કોઈ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારનું પાપ કર્યું હોય તો એના પાશ્ચાત રૂપે આ જીવનમાં બધા જીવો પ્રત્યે દયાનો ભાવ રાખવો જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ. આપણા અનુભવ જ્ઞાનથી બીજા બધાને માર્ગદર્શન આપવું જોઈએ.
આપણે પ્રતિભાનો લાભ બધાને આપવો જોઈએ. જે લોકો આ રીતે પાશ્ચાત્ય પુરુષાર્થ તથા પરોપકાર કરે છે એમના ઘડપણમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થતી નથી. પરમાત્માએ દીર્ઘ આયુષ્ય આપ્યું છે તે તેમની કૃપા છે. સમાજમાં સત્કર્મોથી સુગંધ ફેલાવવાનો આ અવસર મળ્યો છે. વૃદ્ધાવસ્થા તો જીવનનું નવનીત છે. તેમને અભિશાપ સમજવો તે નરી મૂર્ખતા છે. યુવાનીમાંથી જે દરેક વૃદ્ધાવસ્થાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એ જ આદર્શ જીવનચર્યા છે. વીતી ગયેલા સમય પાછો આવતો નથી. હજુ પણ આપણા જીવનમાં કેટલાય વર્ષ બાકી છે. જો અત્યારથી પણ આપણે આપણા ચિંતન અને કર્મોને યોગ્ય દિશા આપીએ તો બાકીનું જીવન સુખ અને સંતોષપૂર્વક જીવી શકીએ છીએ. જય ગુરુદેવ.